વાત કરીએ અમદાવાદની, અમદાવાદના પાલડીમાં આવેલા સ્કાઉટ ભવન ખાતે અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળ દ્વારા શૈક્ષણિક સેમિનાર તેમજ અર્થશાસ્ત્રમાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીના સન્માનનું આયોજન કરાયું હતું, જેમાં શહેરની શાળાઓમાં બોર્ડની પરીક્ષામાં 96% કરતાં વધુ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ તેમના વિષય શિક્ષકોને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં 85 જેટલા વિદ્યાર્થી તેમજ 35 જેટલા અર્થશાસ્ત્રના શિક્ષકોએ ભાગ લીધો હતો. હું અર્થશાસ્ત્ર વિષયમાં 100 ગુણ મેળવ્યો છું, તેથી મને આ એવોર્ડ આપવામાં આવે છે. હું વિદ્યાનગર હાઈસ્કૂલમાં ભણું છું, ઉસ્માનપુરામાં. મારા ટીચરોના પ્રોત્સાહનથી અને આ વર્તુળના પ્રોત્સાહનથી હું આ સારા માર્ક મેળવી શક્યો છું અને મને સારું લાગે છે કે હું અર્થશાસ્ત્ર વિષયમાં 100 ગુણ મેળવ્યા છે અને આ વર્તુળ છોકરાઓને પ્રોત્સાહન આપવા માટે છે. બીજા વિષયોમાં પણ આ વર્તુળ ચાલે તો છોકરાઓ વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન મળે, વધુ સારા ગુણ લાવવાના પ્રોત્સાહન મળે. મને મારા અર્થશાસ્ત્રના વિષય શિક્ષક ડીપી મોદી સરના માર્ગદર્શનથી મેં અર્થશાસ્ત્ર વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે, એના માટે હું એમને આભારી છું અને અર્થશાસ્ત્રના વર્તુળે મને જે સન્માન કર્યું હું એને બી આભારી. અર્થશાસ્ત્ર વિષયમાં અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળ ચાલે છે. 1983 થી આરો અને અવરો વચ્ચે આજે પણ ટકી રહ્યું છે. અનેક વિષયોના વર્તુળો સ્થપાય ક્યાંક, પણ સ્થપાયાના થોડાક જ સમયમાં મૃતપાય બની જાય એવું બધું બનતું રહ્યું, પરંતુ અર્થશાસ્ત્રનું વર્તુળ હજુ પણ ટકી રહ્યું છે એનો શ્રેય વિષયના સૌ શિક્ષકોને ફાળે જાય છે. અર્થશાસ્ત્ર વર્તુળનું કામ માત્ર અધ્યાપન અને અધ્યયન પૂરતું છે. દર વર્ષે બોર્ડની પરીક્ષામાં 96 કે તેથી વધારે ગુણ લાવનાર વિદ્યાર્થીઓનું, એ વિદ્યાર્થીઓના વિષય શિક્ષકોનું વર્તુળ સન્માન કરે છે.